અલગને દબાણ આપીને ખરીદવાનો પ્રયત્ન કરે છે. કેટલાક મિત્રો એમની આ લાલચમાં આવીને રાજીનામા આપ્યા છે. દુઃખની બાબત છે. એ ભાજપના શાસકોને કહેવા માગીએ છે કે તમે લોકશાહીની હત્યા કરવા નીકળ્યા છો, ભ્રષ્ટાચારથી ભેગા કરેલા કરોડો રૂપિયાથી ખરીદવા નીકળ્યા છો, એટલું સમજી લેજો કે આ કોંગ્રેસના કાર્યકરો લોકશાહી બચાવવા માટે આ દેશના લોકોનો જે જનાદેશ છે, જે મતદારોએ વિશ્વાસ મૂકીને વિરોધ પક્ષ તરીકે અમને જવાબદારી સોંપી છે, લોકોના પ્રશ્નો ઉઠાવવાની અમારી જવાબદારી છે, એમાંથી તમે અમને રોકી નહીં શકો. આ રાજ્યસભાની ચૂંટણીમાં પણ બંને બેઠકો માટે અમારા બંને ઉમેદવારોની લડાઈ લડીશું, બંને બેઠકોની જીતવાની રણનીતિ સાથે આગળ વધીશું. તમે ગમે તેટલો પ્રયત્ન કરો પણ તમારા મનસૂબામાં તમે કામયાબ નહીં થાવ, એવો કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વતી અમને સૌને વિશ્વાસ છે. હિન્દી વાળા જ રહો એટલે ભીડ ના થાય. અમિતભાઈ શરૂ કરી દીજે. ગુજરાત ઓર પૂરે દેશમાં લોકશાહી કા ખૂન કરને કા પ્રયાસ હો રહા હૈ. સાથ મે ભાજપા સરકારો ને જો કરપ્શન સે ઇકઠા કિયે હુએ કરોડો રૂપે દ્વારા આજ પ્રજા કે ચુને હુએ વિધાયકો કો ખરીદને કા પ્રયાસ હો રહા હૈ. મેં આપકે માધ્યમ સે ભાજપા કે શાસકો કો કહેના ચાહતા હું કે જબ તક કોંગ્રેસ કા કાર્યકર્તા હૈ, જબ તક યે દેશ મે કોંગ્રેસ કી વિચારધારા હૈ, લોકશાહી કો ખતમ નહીં હોને દેંગે. આપ ચાહે કિતના ભી પ્રયાસ કર લો, આપ અપને કરપ્શન સે ઇકઠા કિયે હુએ કરોડો રૂપે બહા દો, લેકિન આજ ભી કોંગ્રેસ કા કાર્યકર્તા મજબૂતાઈ સે લોકશાહી કી રક્ષા કે લિયે લોકોને જિસ વિશ્વાસ કે સાથ હમે જનાદેશ દેકે લોકો કી આવાજ ઉઠાને કા જિમ્મેદારી દી હૈ, વો ઉઠાને સે આપ રોક નહીં પાઓગે. ઓર જહાં તક ગુજરાત મે રાજ્યસભા ઇલેક્શન કા સવાલ હૈ, હમ દોનો સીટો પે. તો આખરે રાજ્યસભાની ચૂંટણી પહેલા પોલિટિકલ ડ્રામા શરૂ થઈ ચૂક્યો છે, આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપતા છેલ્લા બે દિવસમાં કોંગ્રેસ છોડનારા ધારાસભ્યોની સંખ્યા 5 પર પહોંચી ગઈ છે. બે દિવસથી સંપર્ક વિહોણા થયેલા ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું, જેને પગલે કોંગ્રેસે વધુ એક ઝટકો લાગ્યો છે. આ સાથે જ વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા 68 થઈ છે. આ પહેલા લીંબડીના ધારાસભ્ય સોમા પટેલે પણ રાજીનામું આપ્યું હતું. એક પછી એક કોંગ્રેસમાંથી ધારાસભ્યોના રાજીનામા પડી રહ્યા છે. પદેથી રાજીનામું આપ્યું છે. પ્રવીણભાઈ આપણી સાથે છે, તેમની પાસેથી જાણીશું. સાહેબ શું કહેશો, શું કારણ બન્યું કે રાજીનામું આપવું પડ્યું? આજે છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય તરીકે કામગીરી કરી રહ્યા હતા અમે લોકો, અને એ કામગીરીમાં અમારો જે અવાજ છે, ધારાસભ્યશ્રીનો જે અવાજ હોય હાઈકમાન્ડમાં અમે રજૂ કરતા હોય. આજે રાજ્યસભાના ઉમેદવાર ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારુએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. પ્રવીણભાઈ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું. સાહેબ શું કહેશો, શું કારણ છે રાજીનામું આપવું પડ્યું છે? સૌપ્રથમ તો મારા મત વિસ્તારના કાર્યકરો આગેવાનોને માફી માંગુ છું કે એમને આ જે રાજીનામું આપ્યું છે. આજે એવી સ્થિતિ પેદા થઈ કે જ્યારે કોંગ્રેસના સંગઠન મજબૂત થવું જોઈએ એના બદલે દિવસે દિવસે જે તૂટતું રહ્યું છે, અને આ તૂટવા પાછળના જે સંગઠનના જે આગેવાનો દ્વારાના જે નિર્ણયો છે, નિર્ણયો ખોટા નિર્ણયો લેવાના કારણે આજે નારાજગી વ્યક્ત થઈ રહી છે, અને એના હિસાબે ઘણા બધા ધારાસભ્યો નારાજ હતા કે યોગ્ય ઉમેદવારની પસંદગી થવી જોઈએ. જે અમારો અવાજ છે, જ્યારે રાજ્યસભાના ઉમેદવારની પસંદગી કરવામાં આવી રહી હતી ત્યારે જે રાજી સાતવજી અહીંયા આવ્યા અને જે બધાને સાંભળ્યા હતા, એ સાંભળ્યા પછી પણ નિર્ણય જો યોગ્ય ન લેવામાં આવતો હોવાના કારણે આજે રાજીનામું આપવાની ફરજ પડી છે. રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે, આ સમય એવો છે કે પક્ષને મજબૂત કરવાનો હોય ને એવા સમયે તમે રાજીનામું આપ્યું છે, અને બીજું કે ભૂતકાળમાં પણ આ જ પ્રકારે રાજ્યસભાની ચૂંટણી સમયે ધારાસભ્યોના રાજીનામા અને પક્ષ પલટાની જે વાતો આવી હતી,
શું આ જ કારણ છે? સામાન્ય સ્થિતિમાં જે અમે રજૂઆતો કરતા હોય, સામાન્ય સ્થિતિમાં સંગઠનમાં જે માગણી હોય, સંગઠનમાં ફેરફાર કરવાની વાત હોય કે કોઈ પસંદગીની વાત હોય, ત્યારે અમે રજૂઆતો કરતા હોય ત્યારે સાંભળવામાં આવતી નથી. અને આ જ સમય એવો હોય છે કે જ્યારે એને ફરજ પાડીએ છીએ કે ભાઈ આ તમે હજી નહીં આમાં સુધારો કરો, અથવા તમે કોંગ્રેસમાં પાર્ટીમાં સુધારો લાવવો હશે તો આ સ્થિતિ પેદા ન કરવી હોય તો બધા સાથે મળીને એકજૂથ થઈને આજે નિર્ણય લો તો જ હંમેશા સંગઠન ઊભું થશે. આજે દિવસે દિવસે તૂટવાના કારણ પાછળ પણ અનુશાસનનો અભાવ અને સંગઠનમાં જે સંકલન હોવું જોઈએ, સંકલનનો અભાવ મને જોવા મળી રહ્યો છે. કોના તરફથી નારાજગી છે તમને એવું સ્પષ્ટ તમે કહી શકશો? નહીં, કોઈ વ્યક્તિ તરીકે હું નારાજગી વ્યક્ત કરવા નથી માંગતો, પણ પાર્ટીના જે ધારાસભ્યો છે એનો અવાજ જે હતો એ પ્રમાણે વર્તન કર્યું હતું, હું ચોક્કસપણે માનું કે આ જે સ્થિતિ પેદા થઈ એ ન થયું હતું. શક્તિસિંહથી નારાજ છો એવું વાત મળી છે? એ શક્તિસિંહ કોઈ વ્યક્તિગત મારી એની સાથે કોઈ વાંધો વિરોધ ન હોઈ શકે, પણ લોકોનો એટલે કે આ આગેવાનો કાર્યકરો અને ખાસ કરીને ધારાસભ્યોનો જે અવાજ છે એ અવાજની સામે પાર્ટી વિરુદ્ધમાં નિર્ણય લેતી હોય ત્યારે જ આવી સ્થિતિ પેદા થતી હોય છે. આજે અર્જુનભાઈ મોઢવાડિયા છે કે સિદ્ધાર્થભાઈ છે કે આવા જે આ પાંચ ચાર પાંચ આગેવાનોને પાર્ટી હાઈકમાન્ડ સાચવી લે તો મને ચોક્કસપણે હું માનું છું કે અહીંયા આ જે સ્થિતિ પેદા થઈ એ ન થઈ હોય. તમારી સાથેના ઘણા ધારાસભ્યો એવા છે કે તેઓએ જાહેરમાં એવું કહેલું છે કે તેઓને ઓફર થઈ છે 50 કરોડની 100 કરોડની ઓફર થઈ છે, ધારાસભ્ય 100 કરોડમાં વેચાઈ રહ્યા છે એવી વાતો પણ વહેતી થઈ છે. તમે શું માનો છો, તમને કોઈ ઓફર થઈ છે શું? ના, આ વાતમાં કોઈ તથ્ય નથી. એવી પૈસાની લાલચમાં કોઈ ધારાસભ્ય પોતે રાજીનામું હું તો કદાચ ન જ આપું, એટલા માટે કે ધારાસભ્ય બનવા માટે ઘણી બધી મહેનત કરતા હોય. જ્યારે પાર્ટીની અંદર દુઃખ થવાના કારણે, પાર્ટીની અંદર અસંતોષના કારણે આજે રાજીનામું આપ્યું છે. પૈસાની કોઈ લાલચમાં આવી અને આજે મારા મત વિસ્તારમાં કોઈ પણને તમે પૂછી જાઓ અથવા કોઈ કોન્ટ્રાક્ટરને પૂછી જાઓ કે પ્રવીણભાઈ મારે કોઈ જગ્યાએ રૂપિયો પણ માગ્યો છે, પૈસાની લાલચમાં હું કોઈ દિવસ કામ કરતો નથી. અને આજે મત વિસ્તારના ભાજપના આગેવાનને પૂછો તો પણ એવું કહી શકે કે ભાઈ એણે કોઈ દિવસ જીવનમાં પૈસા માટે, કેમ કે મારે મારા પરિવાર સાથે અને મારા પિતાજીને અમે સાધન સંપન્ન છીએ, સુખી છીએ, અમારા કોઈ એવું પૈસાની લાલચ છે નહીં. સબ ભૂતકાળમાં પણ એવી વાતો વહેતી થઈ હતી ને આ વખતે પણ એવી વહેતી થઈ છે કે ભાજપ હોર્સ ટ્રેડિંગ કરી રહ્યું છે, તમે શું માનો છો? નહીં, હવે ભાજપ એની પોતાની વ્યક્તિગત મામલો છે, શું કરી રહ્યા છે મને એમાં બહુ રસ નથી. એટલા માટે કે હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપું છું કોંગ્રેસમાંથી, ભાજપના કોઈ દબાણ કે ભાજપના કહેવાથી રાજીનામું નથી આપતો. મારા વ્યક્તિગત પ્રશ્નો છે, પ્રશ્નોનો હલ ન થવાના કારણે આ રાજીનામું આપ્યું છે અને એ રાજીનામું મારા વ્યક્તિગત કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપતો. હું એક ધારાસભ્ય તરીકે મેં રાજીનામું આપ્યું છે, એટલે ભાજપની પોતાની જે પદ્ધતિ છે અથવા તો એ શું કરવા જઈ રહ્યું છે એનું મને જાણકારી નથી. અચ્છા, પક્ષ તરફથી તમને મનાવવામાં આવ્યા છે ખરા અને માનશો ખરા એવું ખરો? નહીં, પક્ષ તરફથી મને એટલા માટે મનાવવામાં આવ્યો કે મેં આ વાત મેં કોઈને જાણ જ નહોતી કરી અને મેં જે રીતે રાજીનામું આપ્યું સીધી રીતે જ મારી રીતે આપ્યું છે અને કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ આગેવાનને, કાર્યકરોને, કોઈ પણ વ્યક્તિને જાણ કર્યા વગર મેં રાજીનામું આપ્યું છે. નહીંતર તો કદાચ મારી ઉપર પ્રેશર પણ આવે, પણ મને જ્યાં સુધી અસંતોષ છે કે આજે પાર્ટીને તમે શિસ્તમાં લાવવાના બદલે દિવસે દિવસે કોંગ્રેસને નુકસાન થવા જઈ રહ્યું છે, આજે તમે અનુશાસન રાખવાના બદલે એવા કાર્યકરોને તમે આગળ કરો છો કે જે પાર્ટીને સતત નુકસાન કરી રહ્યા હોય, તો પાર્ટીને આગળ લાવી હોય તો સારા વ્યક્તિઓ, ઈમાનદાર વ્યક્તિઓ કોંગ્રેસની જરૂર છે અને એ ઈમાનદાર વ્યક્તિઓની પસંદગી થવી જોઈએ. અચ્છા, ભાજપમાં જોડાવાના છો ખરા એવો કોઈ નિર્ણય લીધો છે? નહીં, ભારતીય જનતા પક્ષમાં જોડાવાનો જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં મારા મત વિસ્તારના આગેવાન કાર્યકરોની સાથે મિટિંગ કરીને એ લોકોનો જે અવાજ છે એ પ્રમાણે હું કરીશ. તો આ હતા પ્રવીણભાઈ મારો અને ખાસ કરીને પક્ષ તરફથી તેમની અવગણના થઈ રહી છે અને તેમના જે મત વિસ્તારના જે કામો જે થવા જોઈએ તે થતા નથી અને તેમનો અવાજ સાંભળવામાં આવતો નથી અને તેના કારણે જ અને તે જ નારાજગી છતી થઈ છે અને તેના કારણે તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હોવાનું તેઓએ જણાવ્યું છે. કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારુએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી અને નિવેદન આપ્યું છે તેમના રાજીનામાને લઈને. તેમનું કહેવું છે કે કોઈ લાલચમાં આવીને રાજીનામું નથી આપવામાં આવ્યું, પરંતુ વ્યક્તિગત જે પ્રશ્નો છે તેનો ઉકેલ નથી આવી રહ્યો અને સાથે સાથે જે અસંતોષની વાત છે પાર્ટીમાં તેને લઈને તે પણ તેમણે જણાવ્યું છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા હાલ રોકાઈએ એક બ્રેક.